સોલો ગઈ, સ્વાગત છે તમારું આજના સેશનમાં. આજનો સેશન આપના કોમ્પિટિટિવ એક્ઝામના કરંટ અફેર રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તે ઉપરાંત જો તમે કોઈ એક્ઝામ તૈયારી ના કરતા હોય તો તમારા ડે બાય ડે નોલેજને ઇમ્પ્રૂવ કરવા માટે પણ આ સેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ્સ બિગિન. સૌપ્રથમ ન્યૂઝ છે કે વેક્સિનેશન 18 એજથી જો બી અબોવ લોકો છે તેના માટે હવે કરવામાં આવેલું છે. તો આપ જો 18 વર્ષથી ઉપરના લોકો છો તો તમે વેક્સિન લઈ શકો છો. તે ઉપરાંત 1 તારીખથી 1 મેથી દરેક સ્ટેટ ખુદ મેન્યુફેક્ચરરથી ડાયરેક્ટ જ વેક્સિન ખરીદી શકે છે. તે પણ ન્યૂઝ આપેલા છે. ઠીક છે, તો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ આપણે. સો અહીં એક એનાલિસિસ આપેલું છે કે ક્યાં હોટસ્પોટ એરિયા સૌથી વધુ છે. સો અહીં જે બી રેડ છે ત્યાં ખૂબ વધારે કેસ આવેલા છે અને અહીં જે ગ્રીન છે ત્યાં સૌથી ઓછા છે. તે ઉપરાંત અહીં ડેથનો રેશિયો આપેલો છે કે ભાઈ ક્યાં સૌથી વધારે ડેથ થયેલી, તો જે ગ્રીન છે ત્યાં બહુ ઓછા ડેથ થયેલી છે. પણ જો જ્યાં ભાઈ આ રેડ છે, જ્યાં રેડ થતું જાય છે ત્યાં ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. ઠીક છે, આ આપણા એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટ નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમારા એક્ઝામ રિલેટેડ છે ઇલેક્ટ્રો બોન્ડ્સ. ઠીક છે, ઇલેક્ટ્રો બોન્ડ્સ. સો JMM જે એક ઝારખંડની પાર્ટી છે, ઠીક છે, ઝારખંડ મુક્તિ મોરચા. ઠીક છે, તો તે ફર્સ્ટ પાર્ટી બની ગઈ છે જેને પોતાના ડોનરનું ઇલેક્ટ્રો બોન્ડથી જેને તેને ડોનેશન આવ્યું છે તેનું નામ જાહેર કર્યું છે કે તેને કોણે તેમને ડોનેશન આપ્યું છે. ઠીક છે, તો તે એક કોપર એલ્યુમિનિયમ એન્ડ કોપર મેન્યુફેક્ચરિંગ કંપની છે. ઠીક છે, અહીં તેનું નામ આપેલું છે હિન્ડાલ્કો. ઠીક છે, તો તેને બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડથી પૈસા આપેલા છે તે અહીં આપેલું છે. ઠીક છે, આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ નથી પણ આપણા માટે ઇલેક્ટ્રો બોન્ડ શું છે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તે લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇલેક્ટ્રો બોન્ડ એક પ્રકારનો ચેક છે જે ઇસ્યુ કરવામાં આવે છે 1,000, 10,000, 1,00,000, 1 કરોડ બરાબર વિથાઉટ મેક્સિમમ એની લિમિટ નથી પણ તે આવી રીતના એક ફોર્મેટમાં હોય છે. 1,000માં તમે દઈ શકો છો, 10,000માં દઈ શકો છો, 1,10,000, 1 કરોડ. ઠીક છે, તો આ ઇલેક્ટ્રો બોન્ડ એક ટાઈપનો ચેક છે જે મોટી મોટી જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે કે કોઈ પણ કંપની હોય છે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ માણસ પણ દઈ શકે છે. કોઈ પણ તેને એમ લાગે કે મારે આ પાર્ટીને દેવું છે તો તેને પૈસા દઈ શકે છે. ઠીક છે, આ અરુણ જેટલીજીના ટાઈમમાં કરવામાં આવ્યું છે આ ઇલેક્ટ્રો બોન્ડનું. ઠીક છે, સો આ ઇલેક્ટ્રો બોન્ડથી તમે પૈસા આપો તો જે બેંક હોય છે તેને તમારે ખ્યાલ હોય છે તમે આપો છો અને જે પાર્ટી હોય છે તેના ખ્યાલ હોય છે. પણ આ જે તમે જે કોઈ પણ પૈસા આપો છો કોઈ પણ પાર્ટીને તો તમારું નામ ડિક્લેર વચમાં થતું નથી. ઠીક છે, એટલે આ ફૂલ કોન્ફિડન્શિયલ રાખવામાં આવે છે. ઠીક છે, તો આ તમે જે બી બોન્ડ ઇસ્યુ કરવામાં આવશે તે 15 દિવસ માટે ગણાય છે. જો 15 દિવસ પછી તમે કોઈ લોકો પાર્ટીને આપો છો તમારો બોન્ડ તો તે બેંક ઇસ્યુ કરતી નથી, લેતી નથી, કેમ કે તે 15 દિવસની વેલિડિટી હોય છે, પછી તે આપોઆપ કેન્સલ થઈ જાય છે. ઠીક છે, તો આ ઉપરની માહિતી છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ઠીક છે, નેક્સ્ટ ન્યૂઝ જોઈએ આપણે. તો નેક્સ્ટ ન્યૂઝ છે વંદે ભારત બીકમ ધ વન ઓફ ધ ટોપ સિવિલ એવ્યુકેશન. તો તમને ખ્યાલ હશે, તમે આઈ થિંક એરલિફ્ટ મૂવી આવ્યું હતું અક્ષય કુમારજીનું, તો તે તમે આઈ થિંક જોયું હશે. ઠીક છે, તો તમને ખ્યાલ હશે કે ત્યારે ગલ્ફ વોર થયું હતું અને ત્યાંથી આપણા ભારતવાસીઓને વાપસી કરવામાં આવી હતી, ભારત લેવામાં આવ્યા હતા વાપસ. ઠીક છે, તો ત્યારે 1,10,000 લોકોને 1990ના ટાઈમમાં પાછા લાવવામાં આવ્યા હતા. ઠીક છે, પરંતુ તેનો રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે વંદે ભારત મિશને. તમને ખ્યાલ છે કે આ પેન્ડેમિક આવી ત્યારબાદ આપણા ઘણા લોકો ભારતીયો વિદેશોમાં ફસાઈ ગયા છે અને ભારત સરકાર દ્વારા એક વંદે ભારત મિશન શરૂઆત કરવામાં આવી હતી જેના દ્વારા આપણા લોકોને જે વિદેશોમાં ફસાઈ ગયા તેને ઘરે વાપસ લાવવા માટે એક મિશન હતું. સો અત્યાર સુધી આમાં 18 લાખ લોકોને લાવવામાં આવી ચૂક્યા છે અને અટાણે એનો જે 10મું ફેસ ચાલી રહ્યું છે. તો આ તમારે ખ્યાલ રાખવાનું છે કે વંદે ભારત તે સૌથી મોટું ટોપ સિવિલેશન વેક્યુએશન બની ગયું છે, ના કે હવે એરલિફ્ટ છે. ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે. તો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ હવે. સો નેક્સ્ટ ન્યૂઝ છે સુમિતા ભાવેજીની. સો સુમિતા ભાવે એક મોટા ડાયરેક્ટર પ્રોડ્યુસર તેઓ પણ સ્ક્રીન રાઇટર હતા. સો તેમનું હાલમાં જ નિધન થયું છે.
તો તે તમારે ખ્યાલ રાખવાનો છે. એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ભાઈ સુમિત્રા ભાવેજી કોણ હતા, તો તમારે ખ્યાલ રાખવાનું છે તે એક ડાયરેક્ટર, પ્રોડ્યુસર, તેવું પણ સ્ક્રીન રાઇટર રહેલા છે. ઠીક છે, ત્યારબાદની ન્યૂઝ જોઈએ તો ધ લોન રેન્જર. સો અહીં એક નામ ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે મિત્રો. સો ઇન્ટરનેશનલ રેન્જર અવોર્ડ, ઠીક છે, ઇન્ટરનેશનલ રેન્જર અવોર્ડ. તો એક સતીશજી છે જે રામનાથપુરમ ફોરેસ્ટ રેન્જના ઓફિસર છે. સો તેમને હાલમાં જ ઇન્ટરનેશનલ રેન્જર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઠીક છે, સો આ ઇન્ટરનેશનલ રેન્જર અવોર્ડ તે ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ નેચર, જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડમાં આવ્યું છે, તેના દ્વારા આપવામાં આવે છે. ઠીક છે, જે લોકો બાયોડાયવર્સિટી માટે સારું કામ કરે છે, ઠીક છે, જે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન તે ઉપરાંત ખૂબ પ્રત્યે મરીન કન્ઝર્વેશન ઉપર સારું કામ કરે છે, તેને આ અવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તો તમારે આ નામ સતીશજીનું નામ, એસ સતીશજીનું નામ યાદ રાખવાનું છે. ઠીક છે મિત્રો, ત્યારબાદની ન્યૂઝ જોઈએ તો મિત્રો, નાસા દ્વારા માર્સ ઉપર એક હેલિકોપ્ટર મોકલવામાં આવી છે. તમે સાંભળ્યું હશે કે ભાઈ કોઈ સેટેલાઇટ, કોઈ રોકેટને ઉપર મોકલવામાં આવ્યું છે માર્સમાં, પરંતુ આ પહેલીવાર થયું છે કોઈ હેલિકોપ્ટરને માર્સ ઉપર મોકલવામાં આવ્યું છે પહેલીવાર થયું છે. તો આ હેલિકોપ્ટરનું નામ તમારે મિત્રો યાદ રાખવાનું છે. તો આ એરોપ્લેનનું હેલિકોપ્ટરનું નામ શું છે? તો ઇન્જીન્યુટી છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે મિત્રો. ઠીક છે, તો આનું નામ યાદ રાખવાનું છે, ઇન્જીન્યુટી. ઠીક છે, અને જે ઓપરેશન છે તેનું નામ શું દેવામાં આવ્યું છે? તો અવર વ્રેંગ્ડ બ્રધર્સ. તમને ખ્યાલ જ હશે જે પેલા બે ભાઈઓ હતા તેને પ્લેનની શોધ કરી હતી, તો તેના નામ ઉપર જ આ ઓપરેશનનું નામ રાખવામાં આવ્યું છે. ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. તે અને આ જે પ્લેન છે તેને, આ જે હેલિકોપ્ટર છે તેને 278 મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે મિત્રો. ઠીક છે, તો આ નાસા દ્વારા મિશન ચલાવવામાં આવ્યું છે. તો આ પ્લેનનું નામ તમારે યાદ રાખવાનું છે, ઇન્જીન્યુટી. ઠીક છે, અહીં જ મેં કીધેલું છે. ત્યારબાદ અહીં ક્યુબા હમણાં હાલમાં ચર્ચામાં છે, કેમ કે ક્યુબામાં અત્યાર સુધી કાસ્ટ્રો રૂલ્સ કરતા હતા. કાસ્ટ્રોની પરિભાષા અત્યાર સુધી રૂલ્સ કરતું હતું મિત્રો. ઠીક છે, પરંતુ હવે ત્યાંના જે સિવિલ, જે ત્યાંના નાગરિક છે બીજા કાસ્ટ્રો પરિવાર પછીના કોઈપણ, તો તે હવે રૂલ્સ કરશે અહીં. સો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચર્ચામાં આવ્યું છે. ઠીક છે, તો ફર્સ્ટ એવર સિવિલિયન લીડર ચૂંટવામાં આવ્યા છે. ઠીક છે, તો હવે જે કાસ્ટ્રોનો રૂલ્સ હતો તે અહીંથી અંત આવ્યો છે તેના પરિવારનો, અને હવેથી સિવિલિયન લીડરની શરૂઆત થઈ ચૂકી છે. તો તમારા ક્યુબાનું યાદ રાખવાનું છે. ક્યુબામાંથી કરંટ અફેયરમાંથી આ પણ પૂછાઈ શકે છે, તે ઉપરાંત ક્યુબા વિશે સ્ટેટિક પણ પૂછાઈ શકે છે. તો મિત્રો ક્યુબા અહીં મેં બતાવવામાં આવ્યું છે. ઠીક છે, તો ક્યુબાની રાજધાની હવાના છે, તો તે પણ પૂછાઈ શકે છે, કેમ કે આ ટાણે હાલ ચર્ચામાં છે ક્યુબા, તો તેની રાજધાની પૂછાઈ શકે છે. અને ક્યુબા એક અમેરિકન ખંડમાં આવેલું છે. અહીં તેની ઉપર અમેરિકા આવેલું છે મિત્રો. ઠીક છે, યુએસ આવેલું છે, અને ત્યાંથી તેને આઝાદી મળી હતી. ઠીક છે મિત્રો, તો તે તમારે ખ્યાલ રાખવાનો છે, તેની ડાયરેક્શન કઈ બાજુ છે ક્યુબા. ઠીક છે, તો ત્યારબાદ છે મિત્રો, હમણાં હાલમાં વર્ચ્યુઅલી ક્લાઇમેટ સમિટ યોજાયું હતું, જેમાં જો બાઇડન છે જે યુએસના પ્રેસિડેન્ટ છે, સો તેમણે ગોલ રાખ્યો છે 2030નો. શેના માટે? તો કે જે ગ્રીન હાઉસ ગેસ ઇમિશન થાય છે તેને ઘટાડવા માટે, તેમને રિડ્યુસ કરવા માટે. તો તે તમારે ખ્યાલ રાખવાનો છે. આપણો ભારતનો પણ 2030નો જ ગોલ છે, અને યુએસનો પણ 2030નો જ છે. તો તે 2030 સુધીમાં 50% જે ગ્રીન હાઉસ ગેસ નીકળે છે તેને ઇમિશનને રિડ્યુસ કરશે. તો તે તમારે ગોલ યાદ રાખવાનો છે, અને આપણો પણ 2030નો જ છે. તો આ તમારે ખ્યાલ રાખવાનો છે મિત્રો. ત્યારબાદનું કરંટમાં છે મિત્રો, કે સાઉદીની એક એક્ટિવિસ્ટ છે. ઠીક છે, શું છે તેમનું નામ? તો તેમનું નામ છે લાઉઝેન. ઠીક છે, તો તેમને એક અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કયો અવોર્ડ? તો કે વેકલાવ હેવલ્સ હ્યુમન રાઇટ્સ પ્રાઇઝથી. ઠીક છે, તો આ અવોર્ડ શું છે? તો આ એક ટોપ, યુરોપિયનનો ટોપ રાઇટ અવોર્ડ છે મિત્રો. ઠીક છે,
યુરોપનો ટોપ રાઇટ એવોર્ડ છે, ઠીક છે. તો આ મહિલાને આપવામાં આવ્યો છે કેમ કે તેઓએ મહિલા માટે સારા કામ કરેલા છે. સાઉદી તમને ખ્યાલ છે કે સાઉદીમાં ખૂબ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન છે મહિલા ઉપર, કે તેઓ સિનેમા ના જઈ શકે, તેઓ ડ્રાઇવિંગ ના કરી શકે. તો તેના ઉપર આ મહિલાએ લાઉઝને ખૂબ જ સારા કામ કર્યા છે. તો તેમને યુરોપિયનનો ટોપ રાઇટ્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. તે એવોર્ડનું તમારે નામ યાદ રાખવાનું છે, તે એક્ઝામમાં આઈ થિંક પૂછાઈ શકે છે, ઠીક છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો, શ્રીલંકાના એક ફોર્મર ક્રિકેટર છે જેનું નામ છે દિલહરા, ઠીક છે. તો તેમને આઈસીસી દ્વારા બેન કરવામાં આવ્યા છે 8 વર્ષ માટે મિત્રો, ઠીક છે. કેમ કે તેઓ ગિલ્ટી થયા છે, તેમને એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન કર્યું છે. સો તેમનું નામ તમારે યાદ રાખવાનું છે મિત્રો, ઠીક છે. શ્રીલંકાનો ક્રિકેટર છે દિલહરા, ઠીક છે, તે તમારે નામ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે તો મિત્રો, રોસ્કોસ્મોસ તમને ખ્યાલ હશે કે તે એક રશિયન સ્પેસ એજન્સી છે. સો તેના દ્વારા ઓક્ટોમ્બરમાં, ઠીક છે, ઓક્ટોમ્બર 2021માં લુના 25 મિશન લોન્ચ કરવામાં જઈ રહ્યું છે, ઠીક છે. ઓક્ટોમ્બરમાં કરવામાં આવશે. તો તે તમારા મિશનનું નામ યાદ રાખવાનું છે, લુના 25. તે એક મૂનમાં રિસર્ચ કરવા માટેનું એક મિશન છે, ઠીક છે. તો તેનું નામ યાદ રાખવાનું છે, લુના 25, ઠીક છે. રોસ્કોસ્મોસ જે એક રશિયન સ્પેસ એજન્સી છે, ઠીક છે. ત્યાંના પ્રેસિડેન્ટ કોણ છે? વ્લાદિમીર પુતિન છે, ઠીક છે. ત્યારબાદની ન્યૂઝ જોઈએ